મોરિયા ગામનો સારો વિકાસ થયો છે. મીનાબેન સરપંચ સરસ કામ કર્યું છે. રસ્તાઓ ખૂબ જ સુંદર છે. અમારા ગામમાં બે બોર છે. બંને બોરનું પાણી મોટા સંપમાં 3 લાખ લીટરના સંપ છે, એની અંદર પાણી પડે છે અને એ પાણી અમે પંપ દ્વારા ગામના ઊંચા ટેકરા ઉપર પાણી ચડાવીએ છીએ અને આખા ગામને બોરનું પાણીનું વિતરણ કરીએ છીએ. તેમજ કેનાલનું પણ અલગ સંપ બનાવેલો છે, એમાં કેનાલનું પાણી આવે છે અને કેનાલનું પાણી મોટર દ્વારા ટોકી ઉપર ચડાવી અલગ રીતે આખા પરા વિસ્તારમાં પાણી પૂરું પાડીએ છીએ. આમ ગામને સારી એવી સગવડ પાણીની પૂરી પાડીએ છીએ અને ગામ ને સંતોષકારક રીતે પાણી પૂરું પાડીએ છીએ. મઢેરા ગામમાં આ જે ટોકું એ 1.5 લાખની ક્ષમતા ધરાવે છે પાણીની. એમાં નીચાળા વિસ્તારમાં જે સૂર્ય મંદિર છે, મોઢેશ્વરી મંદિર છે, જે પરા વિસ્તારો છે એમાં આ પાણી પૂરું પાડે છે ટોકા દ્વારા. આ સંપ છે એ 1 લાખ લીટરનો છે, એમાંથી ઉપર મોટર દ્વારા ચડાવવામાં આવે છે અને ત્યાંથી વિતરણ કરવામાં આવે છે એ પાણીનું. આ છે આ 3 લાખનું, 1.5 લાખનું, આ 1.5 લાખનું છે. એમાં પણ પાણી સ્ટોક રાખવામાં આવે છે અને ગામમાં નર્મદાના નીર પબ્લિકને સારી રીતે પોકે એના માટે આ બધું બનાવેલું છે અને ગોમસ કોઈ પણ જાતની પાણીની અગવડ ના પડે એના માટે આટલા ટોકા બનાવેલા છે અને અત્યારે ઘણી કોઈ તકલીફ પડી નથી પાણીની. બહુ મસ્ત વ્યવસ્થા છે. કેનાલનું પાણી આવે, બોરનું આવે, બે બોર છે અમારા ગામમાં. પાણી બંધ રહેવાની કોઈ શક્યતા જ નહીં. ગામમાં ટેબાવાળો ગોમસ તોય સતત ઘેર ઘેર પાણી પોકી રહે અને કોઈ જાતની કદીએ તકલીફ પડી નહીં પાણીની. અમારા ગામના સરપંચ શ્રી મેનાબેન કાળુભાઈ વાલ્મીકી, જેમની કામગીરી બહુ સરસ છે અને એમને જે ગામના એક સરપંચ જે સરપંચને કરવું જોઈએ એવું જ સરસ કાર્ય કર્યું છે. નાનામાં નાના માણસની એમને ધ્યાન લઈને કામ કર્યું છે અને કોઈ પણ જગ્યાએ જ્યાં પણ સરપંચની જરૂર પડે ત્યાં હાજર થઈ જાય. ચાહે નાનો કાર્યક્રમ હોય, મોટો કાર્યક્રમ હોય, ગામનો કોઈ પણ સામૂહિક કાર્યક્રમ હોય ત્યાં આગળ સરપંચ જઈને ત્યાં હાજરી આપે અને કોઈ પણનું કામ હોય હસતા મોઘે એ કરી દે કામ. અને આ એમના 4 વર્ષ પૂરા થવા, 5 છેલ્લું વર્ષ પણ ગામનો પાવર એવો છે કે ફરી બીજા 5 વર્ષ સરપંચમાં આવે એવી ગામની લાગણી છે. એમની કામગીરી એવી છે. સરપંચ તરીકે મારા ધર્મપત્ની નામે વાલ્મીકી મીનાબેન કાળાભાઈ છે. તેઓ ની જરૂરિયાત પ્રમાણે તેમના કામને મદદ થવા માટે હું પણ એમની સાથે સેવા આપું છું અને એમનું જે કંઈ કામ હોય એ હું મર્યાદા જળવાઈ રહી, મારા ગામની મર્યાદા જળવાઈ રહે તે રીતે હું પોતે પણ સામેલ થઈને કામ કરું છું અને ગામને સંતોષકારક જવાબો આપું છું, સંતોષકારક કામ કરું છું. ગામમાં કોઈ વિઘ્ન કે તકલીફ પડે તો એમની જરૂરિયાત મુજબ કામગીરી સાથે રહીને હું કરું છું. અમારા ગામમાં સરપંચે સારો વિકાસ કર્યો. એમની હમુ મુદુ ભોદો હું આર્યો પણ કોમમાં આપણે હર કોઈ કોમમાં મજરે આવે, હર કોઈ કોમમાં દોડધોમ કરે. સારો વ્યક્તિ અને કોમગીરી જોરદાર કરી ગોમ અને આખું ગોમ વખાણ હે. બીજું કોઈ કહેવાનું રહેતું નહીં. સારો માણસ તારા દિવાલો બનાવી, બ્લોક પાથર્યા, રોડ બનાવ્યો, ખાસું કોમ ખાસી ખાવી બધી સમાજમાં બધોનું કોમ જ કરે, લગભગ બધું કોમ કરે અને ઊભો ઊભો રહે, હર કોઈ કોમમાં ઊભો ઊભો રહે એનું કોઈ પેલી નહીં.
કામ કરવામાં એનો નંબર પહેલો આવે. 18 જણની વચવણ છે મારી આખી કુટુંબ. 18 બાદ અમે ભેગા રહીએ છીએ અને હારા મારી કામગીરી બીજું ત્રીજું સરપંચ કરે છે એને અમે અભિનંદન આપીએ છીએ. અમે એની હમું હાર્યા છીએ પણ તો સારો માણસ છે. હાર જીત હોય એમાં પછી એનું આપણે અહીં બુરું બોલાય નહીં. આજે કોઈ બી વસ્તુ હોય તો એને બોલાય. કામગીરીમાં સારું કર્યું પછી એને ગામની અંદરમાં મકાનો પણ દીધું. દીધું બધું સારું કામ કરાવે, સારું કામ કરાવે છે. ગરીબ છે, સારો માણસ છે. રેતિયા પથ્થરનો બનેલો આ હવા મહેલ ટેકરી પર હોવાથી એના નામ પ્રમાણે ગુણ પણ ધરાવે છે. 6 ભિત્તિ સ્તંભો અને 12 સ્તંભો છતને આધાર પૂરો પાડે છે. કેટલાક સ્તંભ કિચકયુક્ત છે. આ ઉપરાંત પીઠના થર પરની ભૌમિક ભાત અને પાછલી દિવાલ પરનું જાળીનું અલંકરણ ધ્યાન ખેંચે છે. ગુજરાતમાં મોઢેરા.
ગુજરાત માં મોઢેરા ગામ છે, આ ગરવી ગુજરાત માં મોઢેરા ગામ છે, આ ગરવી ગુજરાત માં મોઢેરા ગામ છે, ગરવી ગુજરાત માં નાકાના અંદર ચુડેલવાનું ભવ્ય મંદિર આવેલું છે, જે ગુજરાતમાં ઇતિહાસમાં બહુ પ્રખ્યાત હોવાથી આ મંદિરની ખૂબ સ્થાપના અને પ્રતિષ્ઠા થયેલી છે, જેના અંદરથી ખૂબ આપણા ગામના અંદર કોઈ માનતા હોય તો બાંધતા હોય તો જમીનની પરિપૂર્ણ થાય છે અને ખૂબ મોટા મોઢેરા આજુબાજુના વિસ્તારોમાં પણ લોકો ઘણી શ્રદ્ધા રાખે છે અને માતાજી પાસે ઘણી લાગણી રાખે છે, તેવી આ માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે. આ ગામમાં ખૂબ લાગણી છે, માતાજી ચુડેલવાનું મંદિર બહુ ભવ્ય છે. દીવડા થાય ચાટણા કંકુ ના છંતાય, ઉતારું આરતી રે ચુડેલ માની આરતી રે, કે 2017માં હું મોઢેરા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયેલો હતો. પછી મેં મારા જે તળસો ઘર ઠાકોરાણા, તેમાં મેં ઠાકોરનો વિકાસ, બાથરૂમ, ઝાજરું, ગટરો એનો વિકાસ કર્યો. એ પછી
પાંચ વર્ષની અંદર અમારા જે પંચાયત હતી એ બહુ એક્સપર્ટ હતી. હવે હવાની પંચાયત જે હતી એમાં બરાબર જોઈએ ફોર્મ એ લોકોએ કરી બતાવ્યું નથી. કેમ કે જે હાલના સરપંચ છે એ કામ કરે છે પણ એમ કે જોવું કામ કરી નહીં બતાવ્યું. કેમ કે દરેક જગ્યાએ કામ એ લોકોએ ફોર્મ વાઇઝ કામ કર્યું મેલના વાઇઝ, પણ અમારા જે આ ઝાકંડિયાનો વિભાગ જે રહ્યો એ અમારું કામ આજ તારીખ સુધી એ લોકોએ લીધું નહીં હોળ્યું. આ અમારું કામ બાકી થાય. મેં એ લોકોને પૂછ્યું સરપંચને કે ભાઈ અમારા મહેલાની અંદર કેમ બધા રોડ થઈ જાય ને અમારે કેમ નહીં, એટલે તમારી ગ્રાન્ટ મેળવી છે 2 લાખની તો હું શું તમારી એક કરી નાખી. આ મને પ્રશ્ન કર્યો. પછી રોડ અમુક એમ કે સારો એવો વિકાસ કર્યો એ પછીની હવે પંચાયત જોવે બધું કામ કર્યું નથી. સરપંચ આવ્યા પછી કોઈ પાણીની તકલીફ થઈ નહીં. સવારે સો વાગે પછી 9 વાગે બપોરે 12 વાગે 3 ટાઈમ પાણી આવા અને આવ્યા પછી તો બાકી જ નહીં. અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ વંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાહે
तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।
लोग थे वो अभिमानी जो शहीद हुए उनकी जरा याद ओ कुर्बानी तुम भूल न जाओ इनको इसलिए कहिए कहानी जो शहीद हुए અમે આવ્યા ને સરપંચ થઈને તો ગોમના કામ અમે કર્યા કોઈ રોડ બનાવ્યા પછી બોર બનાવ્યો બસ સ્ટેન્ડ બનાવ્યું ગટરો બનાવી બધી લાઈટો નાખી ગોમનું સારું સારું કામ કર્યું છે આ અમારો વિકાસ છે ગોમમાં માસ વેચ્યા દવાઓ વેચી બધે ઘેર ઘેર દવા સોટી મદદ કરી અને અમે કીધું એ બધું કામ થઈ ગયું ઓકે આ અમારું મોઢેરા ગામ ખૂબ અનોખું છે અમારા ગામના માણસો ખૂબ મહેનતુ છે અને અમારા ગામમાં બહુ સરસ સારી સગવડો પણ છે વંદે અમારા ગામના મહિલા સરપંચ મેનાબેન છે ખૂબ જ બેન જડબે સલાક છે કોઈ પણ પ્રશ્ન હોય તો એનો ઉકેલ પણ એ લાવી શકે છે પારકા પ્રશ્નોને એ પોતાના કરે છે બીજી વાત તો એ કે ગામમાં પાણીના બાર બાર કડીએ બોર બગડતા તો એમને એ બોર બગડવાનો પ્રશ્ન પણ હલ કરી દીધો છે અને 24 કલાક પાણી ગામમાં નળ દ્વારા મળી રહે છે ગામમાં નવું બસ સ્ટેશન પણ એમને અપાવ્યું છે રસ્તા ઉપર બ્લોકની પણ વ્યવસ્થા કરી છે આમ તો બેન ખૂબ જ સ્વભાવમાં પણ મળતાવડા છે કોઈ પણ પ્રસંગમાં હાજરી પણ શાળામાં આપી શકે છે મોઢેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મંત્રી તરીકે હું નોકરી કરું છું મંડળીમાં રોજે રોજ અંદાજે 1150 લીટર જેવું દૈનિક દૂધ આવે છે સરપંચે મોઢેરા સરપંચના કામમાં બહુ વિકાસ થયેલ છે સરપંચ તો અમારા મહિલા છે મીનાબેન અને તેનો વહીવટ તો જોઈએ તો કેવો સરસ અને કોઈનું ખોટું થવા જ ના દે ને હા પાણીનો બોર બગડતો હતો બગડ્યો તો તે એને હરખો કરાયો અને એવો કરાવડાયો કે આખા ગામમાં 4 ટન પાણી મળવા માંડ્યું બોલો છે ને હાચું આખા ગામમાં પવે બ્લોક નખાયા ઓલા લાલ પીળા પથ્થર છે ને એ નખાયા અને પાછું સરકારમાં રજૂઆત કરી અને આખું બસ સ્ટેન્ડ અપાયું હા આવા મીનાબેન જેવા સરપંચો દીવો લઈને હોતા ના મળે એમને તો ઘેર ઘેર ફરીને આ માસ્ક અપાવડાયા અને બધાને તેની સમજણ આપી